कंपनी में आग लगता नासभाग थई गई। नेशनल हाईवे नजीक आवेली थेमिस कंपनी में आग लगी छे। आगना कारणे समग्र विस्तार में दौड़धाम मची गई। आगना कारणे आसपासना विस्तार में धुमाड़ो फैलायो छे। फायर ब्रिगेडी गाड़ियों द्वारा आग उलवाना प्रयास थई रह्या छे। हजू सुधी कोई इजा के जानहानिना अहेवाल प्राप्त नथी थया। जो के आग लागी छे अने तेना कारणे अफरातफरी सर्जाई छे। अमारा संवाददाता निलेश गामित वधु विगत आपी रह्या छे। निलेश, पूरी विगत। जी, समग्र जे घटनाक्रम छे ए थेमिस कंपनी छे। एमां खास करीने मेडिकेर जेने कही शकाय के मेडिकल लगती जे के साधन सामग्रीओ बनावामां आवे छे, मालसामान बनावामां आवे छे, त्यां आग लागवानी घटना घटी छे। आग लागवानुं कारण हजु सुधी जाणी शकायुं नथी, परंतु जे रीते आग लागी अने जे झडपे आग लागी हती एना कारणे आजुबाजुना विस्तारमां धुमाड़ो फેલાયો હતો અને અચાનક ધુમાડો ફેલાવાના કારણે લોકોમાં ભાગદોડ મચી હતી। ખાસ કરીને જે આ ઘટના બની છે હાઈવે નજીક હોવાના કારણે, આજુબાજુના વિસ્તારમાં ભરચક વિસ્તાર હોવાના કારણે લોકોએ આજે ધુમાડો જોયો અને એના કારણે નાસભાગ મચી હતી। ખાસ કરીને જીવ બચાવવા માટે ત્યાં અંદર જે કામ કરી રહ્યા હતા લોકો પણ સમય સૂચકતા સાચવીને બહાર નીકળી ગયા હતા, જેને લઈને કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, પરંતુ જે ધુમાડાના જે ગોટે ગોટા નીકળ્યા હતા એના કારણે ગંભીર ઘટના સર્જાઈ શકે એવી શક્યતાઓ દેખાતા જે કંઈક કર્મચારીઓ હતા બાકી છૂટ્યા હતા। તે ઉપરાંત જે હાઈવે નજીક જે લોકો આસપાસમાં જે વાહન ચાલકો હતા, જે કંઈક રાહદારીઓ હતા, એ પણ એમનામાં નાસભાગ મચી હતી, જેને લઈને હવે જે કંઈક 2 જેટલા ફાયર ફાઈટરો છે એ કામે લાગ્યા છે અને આગને કાબુ મેળવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ આભાર। તો ફાયર ફાઈટરની 2 ટીમો હાલ ઘટના સ્થળ પર પહોંચી છે। આગને કાબુમાં લેવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તો આગના કારણે આસપાસના વિસ્તારમાં પણ ધુમાડો ફેલાયો છે। ઈજા કે જાનહાનીના અત્યાર સુધી કોઈ અહેવાલ સામે નથી આવ્યા। ખાનગી કંપનીમાં આગ લાગી છે અને નાસભાગ મચી ગઈ છે। ધુમાડાના ગોટે ગોટા પણ દૂર સુધી જોવાઈ રહ્યા છે। આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે। આપને જણાવી દઈએ કે જ્યાં આગની ઘટના બની છે, વાપીમાંથી આગની ઘટના બની છે અને ત્યાં હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્ન થઈ રહ્યા છે। થેમિસ નામની આ કંપની છે કે જેમાં આગ લાગી, જો કે આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગત સામે નથી આવી, પરંતુ હાલ ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે।